એ એચપીના પ્રવીણ તોગડિયા ગડ્યા આજે હિંમતનગરના પ્રવાસે આવી પહોંચ્યા હતા ભાજપની ત્રણ રાજ્યોમાં જે હાર થઈ છે તેઓ ગુજરાતમાં અને લોકસભાની ચૂંટણીમાં પણ થશે અને ખેડૂતો જ હાર આપી રહ્યા છે તેવું નિવેદન આપ્યું હતું આવતીકાલથી દહેગામ થઈને ગાંધીનગર સુધી એ એચપીના પ્રવીણ તોગડિયા ગડિયા કૂચ કરવાના છે ખાસ કરીને ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને તેઓ દહેગામથી ચાવતા ગાંધીનગર જશે દહેગામ તાલુકાના ખેડૂતોને દર વર્ષે કરોડોની લૂંટ સરકાર કરાવી રહી છે તેમ ડેરી દૂધના ભાવ ઓછા આપે છે જેના કારણે ખેડૂતોની લૂંટ કરાય છે સુજલામ સુફલામની જાહેરાત કરી પાણી બંધ કરી દીધું છે અમારી માંગ છે કે ખેડૂતોના દેવા માફ કરો વગેરે જેવી વિવિધ માંગણીઓને લઈને કૂચ કરાશે મગફળીના મામલે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે બધા ખેડૂતો બહાર નીકળો અને ગોરાવો કરો ખેડૂત ભીખ નથી માંગતો એના પર સેવાનો ભાવ માંગે છે અને સરકાર ભાવ નહીં આપે તો ત્રણ રાજ્યોના જેવા ગુજરાતમાં પણ હાલ થશે લોકસભામાં પણ આજ થવાનું છે જે ખેડૂતોને યુવાનોને રોજગારી અને રામ મંદિરની ચિંતા ન કરે તેમણે મત આપે કોણ પાકિસ્તાન થોડો મત આપવાનું છે આ તો મસ્જિદ ગયા હતા આવતીકાલે સવારે 9 વાગે શનિવાર દેહગામથી હજારો ખેડૂતો સાથે હું ગાંધીનગર ખેડૂતો માટે કૂચ કરી રહ્યો છું આપણી માંગણી છે કે દેહગામ તાલુકાના ખેડૂતોને દર વર્ષે પાંત્રીસ કરોડ રૂપિયાની લૂંટ સરકાર કરાવી રહી છે કારણ કે દેહગામ તાલુકો પેલા અમદાવાદ જિલ્લામાં હતો ઉત્તમ ડેરી હતી હવે ગાંધીનગર જિલ્લામાં છે એની મધુર ડેરી આવી જવી જોઈએ વિમલ પટેલ જીટીવી ન્યૂઝ હિંમતનગર